માળી તાલુકાના ઉમરસાડી માછી વાડમાં લક્ષ્મી નારાયણ મંદિર ખાતે ગત 16 મેના રોજ અધિક પરસોત્તમ માસમાં મહિલાઓ દ્વારા મંદિરમાં કથા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ગત 16 મેના રોજ અધિક પરસોત્તમ માસમાં મહિલાઓ દ્વારા મંદિરમાં કથા અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ વહેલી સવારે દરિયાકાંઠે જઈને સ્નાન કરી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગા થઈ શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને અધિક માસમાં મહિલાઓ એક ટાણું કરી ઉપવાસ કરતા હોય છે. લક્ષ્મીનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં બહેનોએ ભજનો કરી, જેમાં રાગીની બેન ટંડેલ ભજનના સાત્વારે જય શનિદેવ ભજન મંડળીની સંગીતની ટીમના સભ્ય ભરતભાઈ ટંડેલ, વિજયભાઈ ટંડેલ અને મહેશભાઈ ટંડેલ ભાઈઓએ સંગીતનો સૂર પૂર્યો હતો અને ઉમરસાડી માછીવાડ ગામ અધિક પરસોત્તમ માસમાં ધાર્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. સોળ મેથી જે પુરુષોત્તમ માસ શરૂ થયો છે ત્યારથી જ અમારી ગામની બધી મહિલાઓ બહેનો સવારે નદી કિનારે સ્નાન કરવા માટે જાય, ત્યાં શિવલિંગ બનાવે, માથા કાંઠાગોળનું પૂજન કરે, કથા વાર્તા કરે અને બધા ઘરે પાછા આવે, ઘરે આવીને એકતાળું કરે અને પછી મંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું અમારું મંદિર છે ત્યાં આગળ ભાગવતની કથા ચાલે, કથા અને કીર્તન. તો કથામાં 4 વાગે બધી અમારી ગામની બહેનો ત્યાં કથા સાંભળવા માટે આવે, કીર્તન કરે, આરતી કરે, પ્રસાદ લઈ અને ઘરે પાછા જાય. એવી રીતના આખા મહિના પસાર થવામાં આવ્યા છીએ. અમે ખાલી 8 દિવસ બાકી છે, તો 8 દિવસમાં પણ પૂરો લાભ બધી બહેનો લેશે એમાં શંકાને સ્નાન. હા, ગામની બહેનો આખું પૂરું ગામ છે, અમારો ગામમાં 8 થી 9 હજારની વસ્તી છે, તેમાં 13 મોરલો છે, 13 મોરલાની જે બધી જ બહેનો છે એમાં સમાવેશ થયેલો છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.